નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છે પ્રથમ સત્ર નિદાન કસોટી 2021 છે, વિષય ગુજરાતી છે અને ધોરણ 7 છે. તારીખ 16/3/2021 એટલે કે આવતીકાલની છે. કુલ ગુણ 80 છે અને 2 થી 5 એટલે કે તમને 3 કલાકનો સમય આપવામાં આવે છે. તો આ વિડીયોમાં આપણે પ્રથમ સત્ર નિદાન કસોટીનું સંપૂર્ણ વિડીયો સોલ્યુશન જોવાના છે. તો વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ આપણે કસોટીને. તો જો એ પ્રશ્ન નંબર 1 તમારી સમક્ષ છે, જો શું છે કે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખવાનો છે. તો પહેલો છે કે સખી તરિયા તોરણ ક્યાં બાંધવાના કહે છે, તો શું આવશે જવાબ આવશે, બારણે, એટલે કે સી ઓપ્શન આવશે. બીજો, મહાદેવના કાકાનો સ્વભાવ કેવો હતો, તો જવાબ શું આવશે, ખારીલો, એટલે કે સી ઓપ્શન આવશે. મનુબહેન ગાંધીજીના શું થતો હતો, તો પૌત્રી, એટલે કે એ ઓપ્શન જવાબ આવશે. જોઈએ આગળ, વરસાદ સાથે અત્યંત નજીકનો સંબંધ કોને છે, તો કોને છે, મોરને, એટલે કે બી ઓપ્શન આવશે. પ્રશ્ન 5મો, ભિખારી 6 પૈસાનું શું જોખાવતો હતો, તો દાળિયા, એટલે કે એ ઓપ્શન આવશે. પ્રશ્ન 2, નીચે આપેલા પ્રશ્ન જવાબ 1-2 વાક્યોમાં આપવાના છે. એમાં પહેલો છે, યાનનો આકાર કેવો હતો, યાનનો આકાર ઈંડા જેવો હતો. બીજો, બા માટે લેખક કયો શબ્દ વાપરે છે, તો બા માટે લેખક જાજરમાન બા શબ્દ વાપરે છે. ત્રીજો, ભાભી કોને આળસના સરદાર કહે છે, તો ભાભી દિયરને આળસના સરદાર કહે છે. નંબર 4 જોઈએ, લેખકને સાચી કેળવણી ક્યાં મળી હતી, તો લેખકને સાચી કેળવણી સાંગલી અને પુણે વચ્ચે ટ્રેનમાં મળી હતી. 5મો, બજાર શાનાથી ભરચક હતું, તો બજાર મોટરગાડી, સાયકલ તેમજ માણસોની ભીડથી ભરચક હતું. રાનમાં ક્યાં શું ગાજે છે, રાનમાં ક્યાંક ચોમાસું ગાજે છે. પ્રશ્ન નંબર 8 આગળ જોઈએ, 7મો, મનુબહેને કેટલા ખાનવાળો ડબ્બો પસંદ કર્યો, તો મનુબહેને 2 ખાનવાળો ડબ્બો પસંદ કર્યો. 8મો, નટુના બાપા શું હતા, તો નટુના બાપા હેડમાસ્ટર હતા. હજુ પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્ન ઉત્તર 1-2 વાક્યોમાં આપવાના છે, ગમે તે 6. તો જોઈએ, પહેલું, ગાય કોના કોના ખેતરમાંથી પસાર થઈ હતી, તો ગાય સૌથી પહેલાં મહાદેવભાઈના માસીના ખેતરમાંથી પેઠી, પછી કાકાના ખેતરમાં, નારજી કાકાના ખેતરમાં, શંકાના ખેતરમાં, મહાદેવના પોતાના ખેતરમાં અને છેલ્લે ખુશાલ માના ખેતરમાંથી પસાર થઈ હતી. બીજો, ગાંધીજીએ પટનાથી દિલ્હી જતા મનુબહેનને શી જવાબદારી સોંપી, તો પટનાથી દિલ્હી જતા ગાંધીજીએ મનુબહેનને ટ્રેનમાં ડબ્બાની વ્યવસ્થા કરવાની જવાબદારી સોંપી. ગાંધીજીએ કહ્યું કે ઓછામાં ઓછો સામાન લેવો અને ટ્રેનમાં નાનામાં નાનો ત્રીજા વર્ગનો ડબ્બો પસંદ કરવો. ત્રીજો પ્રશ્ન, પિતાશ્રીનો ઉત્તર સાંભળવા કાકા સાહેબની શી સ્થિતિ થઈ, એમણે શું નિશ્ચય કર્યો, તો પિતાશ્રીનો ઉત્તર સાંભળવા કાકા સાહેબ સડક થઈ ગયા, ગાડીમાં આખી રાત તેમને ઊંઘ ના આવી, એમણે હરામના ધનનો કોઈ કાળે લોભ ન કરવો ને પિતાજીના નામને કલંક ન લાગે એમ વર્તવાનો નિશ્ચય કર્યો. પ્રશ્ન 4 જોઈએ, વાડાની સંભાળ લેતા શી શી મહેનત કરતા હતા, તો જોઈએ જવાબ, બા ક્યારમાં પાણી સિંચતા, છોડીને જાતે ગોદ કરતા, સવારે વહેલા ઉઠીને ભેગું કરેલું દાંત છાણ ખાતર તરીકે વાપરતા, લીંબુ વગેરેમાં ચામડાના ટુકડા દાપતા વગેરે છોડની કાળજી લેવા બા ખૂબ મહેનત કરતા. 5મો, ચોમાસામાં તમારી આસપાસ કયા કયા ફેરફાર જોવા મળે છે, તો ચોમાસા પૂર્વેનો ઉકળાટ, વરસાદ આવતા સમી જાય છે, ઠંડો પવન ફૂંકાય છે, પશુ પંખી અને લોકોમાં આનંદ છવાઈ જાય છે, મોર નાચી ઉઠે છે, દેડકા ડ્રાઉન ડ્રાઉ કરે છે, માટીની સુગંધ ચારે બાજુ ફેલાઈ જાય છે, ખેડૂતો હળ બળદ લઈને ખેતરે જાય છે, નદી નાળા કૂવા સરોવર અને તળાવમાં નવા પાણી આવે છે. 6ઠું, કવિ વાંસ વટાવવાનું શા માટે સૂચવે છે, તો શ્રી કૃષ્ણની પધરામણી થવાની છે એ માટે રૂડા મંડપ અને બારણે તોરણ બંધાવવાના છે, એ માટે વાંસની જરૂર છે, તેથી કવિ સખીઓ દ્વારા આ લીલા વાંસ વટાવવાનું સૂચવે છે. પ્રશ્ન નંબર 4 જોઈએ, સમાધિ શબ્દો લખો છો, તો સખી એટલે બહેનપણી, મેદની એટલે ભીડ, રાન એટલે જંગલ, બ્રાહ્મ એટલે દયા અને ઉમેદ એટલે આશા. પ્રશ્ન 5મો જોઈએ, વિરોધાય શબ્દો લખવાના છે, સુધારવી એટલે કે બગાડવી, તડકી એટલે છાંયડી, કમળ એટલે સરોજ, ગરીબ એટલે ધનવાન, વાલુ એટલે દવલું. પ્રશ્ન નંબર જોઈએ 6ઠો, નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્ય પ્રયોગ કરવાનો છે, તો ઝંખવાળા પડવું એટલે શર્મિંદા થઈ જવું, વાક્ય પ્રયોગ છે, શેઠનો પાખંડ ખુલ્લો પડી જતા એ ઝંખવાળા પડી ગયા. બીજો, હાથે ચડવું એટલે પ્રાપ્ત થવું, કચરો વાળતા નિમિષાને ખોવાઈ ગયેલી વીંટી હાથે ચડી એટલે કે જડી ગઈ. પ્રશ્ન 8મો, જોડણી સુધારવાની છે, તો વીજળી આ રીતે લખાશે, લક્ષ્મી લખમી તો લક્ષ્મી, મતી તો મતી, નિમિત્ત તો નિમિત્ત, બરાબર છે. પ્રશ્ન નંબર 9 જોઈએ, કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે, સખી અને ખાલી જગ્યા સખી, તો સખી આલા લીલા વાંસ વડાવીએ, મારા વાલાજીના મંડપ રચાવીએ જીરે, આ રીતે લખી શકાય. પ્રશ્ન નંબર 10મો, નીચેની કાવ્યપંક્તિનું ભાવે સમજાવવાનું છે, તો કેસર ભીના તમે જીવો બાબલડી મારા, જીવો જીબલડીની ધાર, તો ભાવ થશે, મારા કેસર ભીના ભાભી તમે આનંદથી ઘણું જીવો, તમે જીભની
તારે જીવો, તમે મને ટકોર કરી ન હોત તો હું આવું સુંદર જીવન પામ્યો ન હોત. પ્રશ્ન નંબર 11 જોઈએ. નીચેના વાક્યમાંથી સંજ્ઞા સુધીને લખવાની છે. પહેલું જોઈએ વિસ્મય અને વિરાટ અત્યારે વલયની અગાસીમાં હતા. તો વિસ્મય, વિરાટ, વલય અને અગાસી. ટપકું મોટું થવા લાગ્યું તો વિસ્મય, વિરાટ, વલય અને ટપકું મોટું થવા લાગ્યું તો એની અંદર શું આવશે? સંજ્ઞા સુધીને લખવાનું છે વિસ્મય, વિરાટ અને અલગી. તો વિસ્મય, ટપકું, મોટું આ બંને શબ્દ આવશે. ત્રીજો, ઘરની પાછળના ભાગે મોટું મેદાન હતું તો ઘર અને મેદાન. પેલામાં ટપકું અને મોટું આવશે. આગળ જોઈએ પ્રશ્ન 12મો. નીચેના વાક્યમાં સંજ્ઞા સુધીને લખવાની છે. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં તો ચોમાસું અને રાન શબ્દ આવશે. સઘળી લીલાશ હવે નીતરતી થશે મેદાનમાં તો લીલાશ અને મેદાન એ બંને સંજ્ઞા આવશે. પ્રશ્ન નંબર 13, નીચે આપેલા શબ્દોને શબ્દકોશની કક્કાવારીમાં ગોઠવવાના છે. કયા શબ્દો? આકાશ, ચોમાસું, ઝરણો, ડુંગર અને ગામ. તો પહેલું આવશે આકાશ, પછી ગામ, ચોમાસું, ઝરણો અને ડુંગર. આગળ, આડાઅવળા થઈ ગયેલા શબ્દોને યોગ્ય ક્રમ ગોઠવી સાચી પંક્તિ લખવાની છે. તો જીરે ચોક મોતીડે પુરાવીએ તો મોતીડે ચોક પુરાવીએ જીરે. બીજો, ક્યાંક ચોમાસું રાનમાં ગાજે છે તો ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. હવે જોઈએ પ્રશ્ન નંબર 15, નીચેના વાક્યો કયા કાળના છે તે લખવાના છે. હવે શું થશે? ભવિષ્યકાળ, સૂર્ય ઉગ્યો તો વર્તમાન કાળ. પ્રશ્ન નંબર 16 જોઈએ. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે, ગમે તે બે. સંગ્રહ કરવાનું માનસિક વલણ તો પરિગ્રહ, જેનું મૂલ્ય ન થઈ શકે તેવું તો અમૂલ્ય, પ્રયત્ન કર્યા વિના તો અનાયાસે. પ્રશ્ન નંબર 17, નીચેના વાક્યોમાં સંયોજકો દર્શાવો. એમણે પહેલેથી જ નક્કી કરેલું કે દત્તુનું કોલેજમાં નથી મોકલવું, કે સંયોજક છે. બાને પ્રકૃતિ, ઝાડપાન અને ફળ ફૂલમાં ભારે રસ તો અને શબ્દ છે સંયોજક છે. પાછા ફરીને જોયું તો હું ત્રણ દરવાજા પાસે ઊભો હતો તો અહીંયા તો આવશે એ સંયોજક છે. પ્રશ્ન નંબર 18, નીચેના વિચાર વિસ્તાર કરવાનો છે, ગમે તે બે. તો જોઈએ પહેલું જોઈએ, સિદ્ધિ તેને જયવર જે પરસેવે ના આવે તો જોઈએ એનો જવાબ. આ પંક્તિમાં પરિસરનો મહિમા સમજાવવામાં આવે છે. જે પરસેવો પાડે છે તેને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આપણા જીવનમાં સફળતા મેળવવા માટે આપણે સખત મહેનત કરવાની હોય છે. મહેનતના ફળ મીઠા હોય છે. જે ફરે તે ચરે. મહેનત કર્યા વિના કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. પરીક્ષામાં સારા ગુણ મેળવવા હોય તો વિદ્યાર્થીઓએ કે ધંધામાં સારી પ્રગતિ કરવી માટે વેપારીઓએ સખત પરિશ્રમ કરવો પડે છે. પ્રયત્નના થાળમાં જ ભાગ્ય ભોજન પીરસે છે. માત્ર મનોરથ સેવાથી કે ભાગ્યના ભરોસે બેસી રહેવાથી આપણને સફળતા મળતી નથી. પરિણામની ચિંતા કર્યા વિના સતત પરિશ્રમ કરતા રહીશું તો જ સફળતા મળશે. કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. બીજું, નિશાન ચૂક માપ નહીં, માપ નીચું નિશાન. તો એમાં શું થશે? આ પંક્તિમાં એટલે કે ઉક્તિમાં કહેવામાં આવ્યું છે કે દરેક વ્યક્તિએ પોતાના જીવનનો ઉત્તમ ધ્યેય રાખવું જોઈએ. ઉચ્ચ ધ્યેય હશે તો પ્રયત્નો પણ તે પ્રમાણેના જ થશે. ઉત્સાહ પણ તે પ્રમાણેનો જ હશે. પરંતુ નીચું ધ્યેય હશે તો કાર્યનો આનંદ રહેશે નહીં. ઉચ્ચ ધ્યેય પરિપૂર્ણ ન થાય તે સમજી શકાય છે. પરંતુ નીચું ધ્યેય રાખવાની મનોવૃત્તિ ક્યારેય સારી ગણાય નહીં તે આપણે કરી શકીએ. હવે જે પ્રશ્ન નંબર 19, પત્ર લેખન કરો. તમે પ્રવાસે જવા ઈચ્છો છો તે અંગે પિતાજી પાસે સંમતિ દર્શાવતો પત્ર લખવાનો છે. તો જોઈએ આપણે, વિકાસ છાત્રાલય, ભાગ્યવી સોસાયટી, સોલા રોડ, અમદાવાદ, 39506, તારીખ 10/3/2021 આપણે અત્યારે લખ્યો છે. પૂજ્ય પપ્પા, સાદર પ્રણામ. મારું પહેલી કસોટી પરિણામ આવી ગયું છે. હું તેમાં પાસ થયો છું. મને 93% આવ્યા છે. અમારી દિવાળીની રજાઓમાં 4 દિવસ માટે સૌરાષ્ટ્રના પ્રવાસ જવાનું છે. મારા બધા મિત્રો આ પ્રવાસમાં જવાના છે. મારી પણ પ્રવાસમાં જવાની ઈચ્છા છે. તમે અમારી પ્રવાસે જવાની સંમતિ આપો. પ્રવાસની ફી 600 રૂપિયા છે તે પણ મોકલી આપશો. મમ્મીને મારા પ્રણામ. લિખિતન તમારો દીકરો, વાલો દીકરો. હવે પ્રશ્ન નંબર 20 જોઈએ. મુદ્દા પરથી વાર્તા લખવાની છે. તો મુદ્દા છે રામ, સીતાનો વનવાસ, સોનેની હરણની માંગ, રામનું લેવા જવું, રાવણનું ઝૂંપડીમાં આગમન, સીતા હરણ, હનુમાન અને રામનું મિલન, હનુમાન દ્વારા સીતાની શોધ, સમુદ્ર પાર લંકામાં જવું, હનુમાનને સીતાના જેવા દર્શન, રાવણ સમક્ષ સભામાં હાજર, લંકા દહન. તો જોઈએ વાર્તા. રામ દશરથ સૌથી મોટા પુત્ર હતા. શ્રી રામને તેમના જ ગણનાઓ દ્વારા વનવાસમાં આપવામાં આવે છે. ત્યારે ભગવાન રામ, સીતા અને લક્ષ્મણ અયોધ્યા છોડીને વનવાસમાં જવા નીકળે છે. તેમને 14 વર્ષનો વનવાસ થયો હતો. વનવાસ દરમિયાન સીતાજીએ સોનેરી હરણ જોયું, તેનો શિકાર કરી લાવવા ભગવાનને કહ્યું. ભગવાન રામને હરણ પાછળ વનવાસ દરમિયાન સીતાજી સોની હરણ પાછળ બાળ લઈને દોડે છે. ત્યારબાદ રાવણ જેવો અવાજ કાઢે છે. તેથી સીતા માતા લક્ષ્મણજીને રામની મદદ કરવા માટે કહે છે. લક્ષ્મણ પાણીની એક રેખામાં બનાવે છે. તેના બહાર ન નીકળવાનું સીતાને કહે છે. રાવણ સાધુનું વેશ લઈને આવે છે અને ભિક્ષા માગે છે. સીતા ભિક્ષા આપે છે, પરંતુ રાવણ એ રેખાની બહાર આવીને ભિક્ષા આપવા કહે છે. સીતા સાધુ સમજીને ભિક્ષા આપવા જાય છે અને રાવણ સીતાનું અપહરણ કરે છે. રામને લક્ષ્મણ ઝૂંપડીમાં પાછા આવે છે અને જુએ છે તો સીતાજીનું અપહરણ થયેલું છે. એની શોધમાં નીકળે છે. રસ્તામાં હનુમાન મળે છે. હનુમાન સીતાની શોધ કરવા માટે સમુદ્ર પાર કરીને લંકામાં જાય છે. હનુમાન સીતા માતાને મળે છે અને તેમને દર્શન કરે છે. રાવણની સભામાં હનુમાન જાય છે. હનુમાનની પૂંછડીમાં આગ સળગાવવામાં આવે છે. હનુમાન આખી લંકામાં આગ લગાવે છે. આમ સોનાની લંકા સળગી જાય છે. તો આથી લંકા દહન થાય છે.
વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જો આ પેપર સોલ્યુશન છે સંપૂર્ણપણે આપણે એને વિડીયો પૂરો કરીએ છીએ. જો તમને વિડીયો ગમે હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો. છેલ્લે ચેનલમાં નવા હોય ત્યાં સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો એને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારા દરેકે દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ.